નમસ્કાર, સ્વાગત છે આપનું મારું મંતવ્યમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા. મારું મંતવ્યમાં આપણે રોજ નવા એક વિષય પર લોકોના મંતવ્યો જાણીએ છીએ. આજે આપણે મારું મંતવ્યમાં વાત કરવાના છીએ બાળ લગ્નનું દૂષણ. 21મી સદી ચાલી રહી છે કે જ્યાં લોકો બાળ લગ્ન ન થાય તેવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ યુનિસેફનો રિપોર્ટ હાલ બહાર આવ્યો છે અને તેમાં ચોંકાવનારા આંકડા પણ બહાર આવ્યા છે. દર સપ્તાહે રાજ્યમાં 3-4 બાળ લગ્નો થાય છે અને ભારતભરની વાત કરીએ તો પાટણ જિલ્લો 5મા ક્રમાંકે રહ્યો છે જ્યાં સૌથી વધુ બાળ લગ્નો થાય છે. અને આજ અંગે લોકોના મંતવ્યો જાણવાના પ્રયાસો કરવાના છે. મારું મંતવ્યમાં આખરે કયા કારણો એવા જવાબદાર રહે છે કે બાળ લગ્નોની સંખ્યા 21મી સદીમાં પણ વધી રહી છે? બાળ લગ્નોનું દૂષણ સતત વધી રહ્યું છે. બનાસકાંઠા અને પાટણમાં સૌથી વધુ બાળ લગ્નો નોંધાયા છે અને તેની ફરિયાદ પણ નોંધાઈ છે. યુનિસેફ દ્વારા જે આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે તેમાં આ ઘટસ્ફોટ થયો છે. બનાસકાંઠાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. મારું મંતવ્ય વિશેષ કાર્યક્રમમાં આપણે વાત કરશું. આજે બનાસકાંઠામાંથી હું છું પ્રકાશ ગોસ્વામી. આજે વાત કરશું બનાસકાંઠામાં અખાત્રી જે વણજોયું મુહૂર્ત હોય છે, જેમાં વણજોયું મુહૂર્તમાં મોટા પ્રમાણમાં લગ્ન પણ યોજાતા હોય છે, ત્યારે ખાસ કરીને જે સમલગ્નની આડમાં બાળ લગ્ન ક્યાંક જોવા મળી જાય તો શું ખરેખર બાળ લગ્ન થઈ રહ્યા છે એ બાબતે શું આપણું મંતવ્ય તિસાની સાથે આપની સાથે કેટલાક જે બનાસકાંઠાના યુવાનો તેમજ જે લોકો જોડાયા છે એમની એનું મંતવ્ય જાણશું કે શું આપણું નામ શું? કમલેશભાઈ, બનાસકાંઠામાં જે ખરેખર જે બાળ લગ્નના જે અનેક આવા કિસ્સાઓ દિન પ્રતિદિન પ્રકાશમાં આવતા હોય છે, ત્યારે ખરેખર આ બાળ લગ્ન બાબતે આપ શું કહેવા માંગો છો? ખરેખર બેટી બઢાઓ બેટી બચાવો કહેતા હોય છે ત્યારે ગુજરાત સરકારનું જે સમગ્ર હિન્દુસ્તાન જે નરેન્દ્ર મોદી જે સૂત્ર લઈને ચાલે છે ત્યારે બાળ લગ્ન ન થવા જોઈએ. અને આ સમૂહ લગ્ન થાય જે ખરેખર આવકારદાયક છે કે ભાઈ પ્રજાના પૈસા વેડફાય નહીં. અને સમૂહ લગ્ન કરનારને હું પહેલાં સૌપ્રથમ અભિનંદન આપું છું અને સાથે સાથે એમને એટલું પણ કહું છું કે કોઈ પણ બનાસકાંઠા ગુજરાત ક્યાં પણ સમૂહ લગ્ન થાય, કોઈ પણ જાતના મેરેજ થાય, ત્યાં મેન બાળ લગ્ન ન થવા જોઈએ. નાની નાની બાળકીના લગ્ન ન થવા જોઈએ એવું ખાસ મારું અંગત મંતવ્ય છે. ત્યારે આ મંતવ્યની આજે સરાહનીય કાર્ય કર્યું છે ત્યારે અમે એને સપોર્ટ આપીએ છીએ કે પત્રકારોને ખરેખર ખૂબ સારું છે. આ જે આપ ઉપાડ્યું છે મહિમ એ મહિમને અમે એને સપોર્ટ આપીએ. એ વાત કરીએ ખાસ કરીને જે બનાસકાંઠાની જે વાત કરવામાં આવે તો બનાસકાંઠાના લોકો પણ મંતવ્યની જ્યાં મહિમને બિરદાવી છે, ત્યારે આપણી સાથે એવા કેટલાક પણ યુવાનો જોડાયા છે જે ખાસ કરીને મંતવ્યનો જે આપણો વિશેષ કાર્યક્રમ છે ક્યાંક બનાસકાંઠામાં જે સમલગ્નની આડમાં બાળ લગ્ન તેની સાથે અમે આપણે ચર્ચા કરશું. શું કહેવા માંગો છો? આપણું નામ શું? મારું નામ પ્રકાશ સુંદેસા છે. બનાસકાંઠામાં જે ઘણા બાળ લગ્ન થાય છે અને વારંવાર એવા કિસ્સાઓ પણ આવે છે ત્યારે પાટણ જિલ્લાના અંદર ખાસ કરીને આવે છે. જ્યારે 2017ના અંદર 143 કિસ્સા થયા હતા અને 2018માં 174 કિસ્સા થયા હતા. ખરેખર આવા કિસ્સા ન થવા જોઈએ જ્યારે બાળ લગ્ન થાય છે. અને જ્યારે સરકારશ્રી સરકારશ્રી વારંવાર જાહેરનામા બહાર પાડે છે, આવું બધી કહે છે, છતાંય બી બાળના જે નાની ઉંમર હોય છે જે 16 વર્ષ હોવી જોઈએ અને છોકરાની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ, છતાં બી હજી સુધી બાળ લગ્ન એના એ જ પરિસ્થિતિમાં છે. બાળ લગ્ન થતા જ રહે છે. ખરેખર આ બાળ લગ્ન ન થવા જોઈએ એવી અમારી પણ માંગ છે. ખાસ રીતે વાત કરીએ તો આપણે બનાસકાંઠામાં આપણી સાથે અનેક પણ આવા યુવાનો જોડાય છે. એમની સાથે મંતવ્યમાં વાત કરશું કે બનાસકાંઠામાં જે આવા બાળ લગ્નનો જે દિન પ્રતિદિન કિસ્સા બરકાસ મારતા આવશે ત્યારે લોકોને અટકાવવા માટે આપ શું અપીલ કરશો? લોકોને અમે એટલી જ અપીલ કરીએ છીએ કે તમે બાળ લગ્ન થતા હોય એના વિરોધમાં જાઓ અને લોકો જાગૃત થાઓ. બેટી બચાવો બેટી પઢાઓ નરેન્દ્ર મોદીનું જે સૂત્ર છે એને સાકાર કરવાની કોશિશ કરો. નરેન્દ્ર મોદી આજે બેટી માટે એટલી એટલી યોજનાઓ લાવી રહ્યા છે તો એને સપોર્ટ કરો અને બાળ લગ્ન થતાને અટકાવો. એ વાત કરીએ તો લોકો પણ જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે બેટી બચાવો બેટી પઢાઓના જે સૂત્ર સાર્થક કરીને લોકોમાં પણ જાગૃતિ કરવાનો પ્રયાસ કરે છે. ક્યાંક ને ક્યાંક તંત્ર જ્યાં નથી પહોંચતા ક્યાંક ને ક્યાંક આવા બાળ લગ્ન યોજાતા હોય છે અને આવી અનેક ફરિયાદો પણ ધ્યાનમાં આવતા હોય ત્યારે લોકો દ્વારા રાતોરાત આ બાળ લગ્ન અટકાવીને અનેક પોલીસ મથકો પણ આવા ગુના નોંધાતા હોય છે ત્યારે આપણી સાથે આવા પણ કેટલાક યુવાનો જોડા જે વડીલ છે અને પૂછું કે બાળ લગ્ન વિશે શું કહેવા માંગો? આપનું નામ શું? આપ મીડિયાના માધ્યમથી હું સમગ્ર સમાજને એક અપીલ અને વિનંતી કરું છું કે જે બાળ લગ્ન પ્રથા છે એ ખરેખર ખોટી છે અને દરેક સ્ત્રી કે પુરુષ પોતાની ઉંમર અને ખરેખર વધારે કે ઉંમરલાયક થાય ત્યારે લગ્ન કરવા જોઈએ. અને આજે તમે મીડિયાના માધ્યમથી જે આ અભિયાન ચલાવ્યું છે ખૂબ સરાહના છે અને સમગ્ર સમાજને હું વિનંતી કરું છું કે બાળ લગ્ન પ્રથા જે છે એ બંધ થાય એવી અમારી અપીલ છે.
જે બાળકી ખાસ કરીને નાની હોય છે, તે નાની બની કુમળી બાળકી હોય છે, તેને બાળ લગ્ન કરતા હોય છે, ત્યારે બાળકીને ભણવાની ઉંમર હોય છે અને રમવાની ઉંમર હોય છે, ત્યારે બાળકી ત્યારે બાળકી ઉપર શું વ્યક્તિ છે તેના વિશે આપ શું કહેવા માગશો? ધારો કે એની જે નાની ઉંમરના કારણે જ્યારે એના લગ્ન થાય છે ત્યારે એનું જે બાળપણ છે, એની ભણવાની ઉંમર છે, એની જે આવડત એનામાં પડેલી હોય છે, એ બધી કૌશલ્ય એનું એ સંસારિક તરફ વળે છે અને જેથી કરીને એનું બાળપણ થોડું રદોળાય છે એવું લાગે છે. જેથી આ મીડિયાના માધ્યમથી સમગ્ર સમાજને નમ્ર વિનંતી કરીએ છીએ કે બાળલગ્ન પ્રથા જેટલી ઓછી થાય અને જેટલી બને એટલી વહેલી તકે આ પ્રથા બંધ થાય એવી વિનંતી કરી. તો મારો મંત્રમાં ઓછું પ્રકાશ ગોસ્વામી, આપણે વાત કરીએ છીએ બનાસકાંઠામાં થતા જે બાળલગ્ન અટકાવવા બાબતની, ત્યારે હવે આગામી સમયમાં સરકાર દ્વારા પણ આવા બાળલગ્ન અટકાવવા માટે ઘણા અથાગ પ્રયત્નો કરવામાં આવે, ત્યારે જોવાનું એ રહે છે કે સરકાર દ્વારા આવા બાળલગ્ન અટકાવવામાં ક્યારે આવશે તે જોવાનું. પ્રકાશ ગોસ્વામી, મંતવ્યનું જ બનાસકાંઠા. તો બાળલગ્નોની સંખ્યામાં છેલ્લા 3 વર્ષમાં 21% વૃદ્ધિ થઈ છે. 2017માં 143 ફરિયાદ મળી હતી, જે વધીને 2018માં 174 થઈ છે. આખરે 21મી સદીમાં શા માટે બાળલગ્નોની સંખ્યામાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે એ જાણવાનો પ્રયાસ આજે આપણે કરી રહ્યા છીએ. સુરતની જનતા શું કહી રહી છે આવો સાંભળીએ. નેશનલ ક્રાઇમ બ્યુરોના એક આંક મુજબ હજુ પણ બાળ લગ્નનું પ્રમાણ આપણા ભારત દેશમાં ખૂબ જ વધુ છે. તેમાં પણ ગુજરાતના પાટણ જિલ્લાનો જે તે 5મો જાહેર કરવામાં આવ્યો છે એ એક ચિંતાનો વિષય છે. શું બાળ લગ્ન હજુ પણ થવા જોઈએ તે અંગે આપણે કેટલાક સુરતવાસીઓ સાથે વાત કરીશું. આપણી સાથે ધર્મેશભાઈ ગામી છે. ધર્મેશભાઈ, બાળ લગ્નનો એક આંકડો આવ્યો છે નેશનલ ક્રાઇમ બ્યુરોના મુજબ, પાટણ જિલ્લો છે 5મા ક્રમે છે, બનાસકાંઠા જિલ્લામાં પણ બાળ લગ્નો હજુ પણ થઈ રહ્યા છે. શું માનો છો બાળ લગ્ન વિશે તમે? સમાજની અંદર બાળ લગ્ન એક પહેલાં એક પારંપરિક ભાગ તરીકે ગણતા, પણ એના પછી જ્યારે સમાજની અંદર એજ્યુકેશનો આવ્યા અને પછી જે નોર્મ્સ બન્યા કે ભાઈ અમુક વર્ષ ઉપરના જ લગ્ન કરાય, તો હું એવું માનું છું કે જે બાળ લગ્નની પ્રથામાં હજી પણ માને છે એ સમાજ કે એ વર્ગ છે ને એ અનપણ હોઈ શકે, અભણ વર્ગો છે. ખરેખર બાળ લગ્નો ના કરવા જોઈએ. બાળ લગ્નથી આખી જિંદગી એક વ્યક્તિની ખતમ થઈ જાય છે, એટલે બાળ લગ્ન ન જ થવા જોઈએ. પણ સમાજનો બી આમાં આની અંદર ખૂબ મોટો રોલ હોવો જોઈએ અને પ્રશાસન પણ ઢીલું વળણ રાખે છે. પ્રશાસને જે ખરેખર વર્ષ આખું જે એની જાગૃતતા કરવી જોઈએ એ બાબતનું કશું કરતું નથી અને બાળ લગ્ન એ એક સમાજ માટે બહુ કલંકિત વસ્તુ છે. શું તમને લાગે છે કે જે આપણું જે સામાજિક માળખું છે તે ક્યાંક ને ક્યાંક એમાં કમી છે, કમજોરી છે, જ્યારે જે પ્રશાસન છે, પોલીસ વિભાગ છે, તે પણ એટલું જાગૃત લાગતું નથી? શું તેઓ એક્ટિવ રહેવું જોઈએ? સમાજે એ માટે જાગૃતિ કેળવવાની જરૂર છે. રૂઢિચુસ્ત સમાજો હોવાના કારણે, એકબીજાના દેખાદેખીના કારણે આવી સમસ્યાથી બહાર નીકળવાના પ્રયત્નો નથી કરતા, એના કારણે બાળ લગ્ન એ કરી નાખે છે. પણ ખરેખર એ વાલીઓએ સમજવું જોઈએ કે આપના બાળકોને નાની ઉંમરમાં પરણાવી દેવા એ યોગ્ય નથી. અને સમાજ કે સરકાર તો પાયાના નીચે ડાઉન અર્થ પર કામ કરતી નથી. માત્ર ને માત્ર સમાજ સુરક્ષાના કંધે એ કાની જવાબદારી હોય છે કે ભાઈ બાળ લગ્ન જેવી વસ્તુઓ કે સમાજની અંદર જે બદલ્યું હોય એ તમે અટકાવવા માટે પ્રયત્ન કરો, તો જ્યારે જેની સિઝન આવે ત્યારે એવા એ 2-4 કેસ બનાવી અને એ પૂરું કરી દેતા હોય છે. એટલે સમાજ સુરક્ષા સચેત રહેવું જોઈએ, 12 મહિના આના પર ધ્યાન દેવું જોઈએ અને સમાજના પ્રબુદ્ધ નાગરિકો હોય કે એજ્યુકેશનવાળા લોકો હોય એવા લોકોને સાથે રાખી અને આ બાબતના મોટા મોટા સારા સારા કાર્યક્રમ કરી અને જાગૃતિ લાવી શકાય. આપણી સાથે બીજા પણ શખ્સ ઉપસ્થિત છે કે એમની સાથે વાત કરીએ. બાળ વિવાહ જે થઈ રહ્યો છે તેનો તે હજુ પણ ગુજરાતમાં એના નેશનલ બ્યુરોના આંકડા મુજબ માલુમ પડ્યું છે કે પાટણ જિલ્લાનો 5મો ક્રમ છે. શું તમે માનો છો કે પોલીસ અને પ્રશાસન આ અંગે નિષ્ફળ છે? બાત આપકી બરોબર હૈ. બાલ વિવાહ એક એસી સમસ્યા બન ગઈ હૈ કે સરકાર સિર્ફ કાગજ મે યા સરકાર કોઈ એક સચિવાલય જૈસે કોઈ એક પર્ટિક્યુલર બના દિયા હૈ કે ભાઈ બાલ વિવાહ એ સંસ્થા દેખેગી, લેકિન સરકાર કો એસા હોના ચાહિયે કે ગ્રામ લેવલ મે, પંચાયત લેવલ મે, નગરપાલિકા ઓર જિલ્લા લેવલ મે એસા કોઈ નિયમ કાયદા બનાના ચાહિયે કે ઓ લોગ 12 મહિને જો ભી પંચાયત મે કોઈ ભી મુલાકાત બાબત મે આતા હૈ તો ઉસકો બાલ વિવાહ બાબત મે જાગૃત હોના ચાહિયે. બાલ વિવાહ કી સમસ્યા રુકને કા એક મેન કારણ યે હૈ
कि जो लोग बाल विवाह करते हैं वो लोग थोड़ा अनपढ़ हैं, उनके पास पूरी शिक्षा पहुंची नहीं। सरकार भले बोलती है कि जो पूरा सरकार ने इतनी बड़ी बड़ी बातें करती कि ऐसा हो गया वैसा हो गया, आज भी चाहे गुजरात हो या अन्य कोई राज्य हो, ग्रामीण स्तर में समस्या इतनी गंभीर है कि वहाँ कोई भी माँ बाप, जैसे बच्ची 10-5 साल की होती है, थोड़ी उम्र झलकती है, तो अपनी छवि छुपाने के लिए कोई दूसरे छोकरा ढूंढ के वो शादी करने पे मजबूर हो जाती है, जिसके कारण बाल विवाह की समस्या बढ़ती जा रही। आज के परवेज में रेप का जो कांड है इतना बढ़ता जा रहा है, जिससे माँ बाप जो है ना थोड़ा घबराए हुए हैं। इस कारण से बाल विवाह के लिए सरकार को एक ठोस कदम उठाना चाहिए और ग्राम लेवल में इतना शिक्षित करना चाहिए कि अपनी लड़की की शादी तभी करना है जब वो पढ़ लिख के कंप्लीट हो जाए, 21 साल की उम्र उसकी पूरी हो जाए तभी, और उसको सोच समझ पड़े तभी शादी करने को, इसके पहले नहीं करे। सरकार क्या है कि कागज पे तो सब बना दिया, लेकिन सरकार ना प्रॉपर ध्यान उस पर देती, पुलिस है पुलिस प्रशासन भी प्रॉपर ध्यान नहीं देती है। छोटा मोटा केस आता है वो लोग कागज में लिख दिए, थोड़ा बहुत ले दे के ही रफू चक्कर कर दिए। ऐसे हम लोग जो जागरूक नागरिक थे, हम लोग क्या सोचते हैं कि अरे हमारा पड़ोसी है, हमारे काका की लड़की है, अगर उसकी लड़की की जिंदगी संवर रही है तो हमको क्या लेना देना, हम किसी को फोन नहीं करते। लेकिन हमको क्या है कि इस काका की जिंदगी बचाने के कारण उस बच्ची की जिंदगी हम लोग जो है नरक में डाल रहे हैं, हमको भी जागृत होना पड़ेगा। संदर्भ तमारू हूँ मानू है, सो आज उम्र हो नानपणनी, तेमा छोकरो अने छोकरी एटला परिपक्व होय छे। घणा किस्सा एवा जोवा मळी रह्या छे के बादमां युवक अने युवती ज्यारे बाळक विवाह थाय अने पछी मोटा थाय छे त्यारे आ संबंधोने नकारे छे, केटलो योग्य छे? वैसे तो बाल विवाह अंग्रेजों के जमाने से पहले से ही ये बहुत खराब कुरीति चलती हुई आ रही है। उस टाइम पे भी कुछ लोगों ने, जैसे राजा राम मोहन राय है, वैसे लोगों ने विरोध किया था, पर वो विरोध तो चलता आ रहा है पर कभी भी अभी तक बंद नहीं हुआ है। अभी इसमें किस्सा ऐसा बनता है कि बचपन में छोटे छोटे बच्चे होते हैं, या गुजरात हो या राजस्थान हो या भारत के बहुत सारे राज्य है जहाँ पे ये किस्सा आए दिन देखने को मिलते हैं। अब जैसे कि कोई छोटे 10 साल के लड़के या लड़कियाँ हों, उनकी शादी करा दी जाती है, अब शादी तो करा दी जाती है, वो लोग तो उस टाइम खेलने में ये सब खेल कूद में वो लोग व्यस्त होते हैं, तो वो लोग शादी कर लेते हैं। लेकिन जब जैसे ही वो 18 साल से 19 साल 15 साल 16 साल पे जैसे स्टेज पे आते हैं, वैसे वैसे उनको धीरे धीरे पता चलता है कि बाद में घर वाले उन्हें बताते हैं कि हमारी शादी हो गई है, तो वो लोग तो ये सुनकर अभी बाहरी दुनिया देखकर और ये सुनकर कि हमारे माँ बाप ने हमारी शादी अभी से करा दी है और बाकी जगह पे तो शादियाँ कुछ अलग तरीके से हो रही हैं, तो ये सब देख करके वो लोग फिर चौंक जाते हैं और फिर क्या गुनाह जैसी भी घटनाएं बन जाती हैं। लड़का या तो लड़की को छोड़ देता है या लड़की लड़के को छोड़ देती है, फिर परिवार का दबाव आता है, तो लोग क्राइम जैसी घटनाएँ ज़्यादा बनती हैं। तो इस तरह का जो माहौल बन रहा है, ऐसे आए दिन ये घटनाएँ देखने को मिलती हैं, इस पर क्या प्रशासन की बात हो या पहले तो परिवार को समझना पड़ेगा कि परिवार में शिक्षित लोग ज़्यादा हों तो लोग इस बात को ज़्यादा समझेंगे कि 18 वर्ष से ऊपर लड़कियों की शादी और 21 साल से ऊपर लड़कों की शादी हमेशा करवानी चाहिए, हमारे संविधान में भी लिखा हुआ है। और जो अभी भी राजाशाही शासन पुराने ज़माने से चला आ रहा है, लोग कहीं पे वो भी चलाते हैं और डर का माहौल तय करते हैं कि आपको शादी करवानी ही पड़ेगी। ऐसे भी आज गाँव अंदर हैं जहाँ तक प्रशासन तक भी नहीं पहुँच पा रहा है, तो लोगों के अंदर जैसे जैसे जागरूकता अभियान इस तरह का अगर चलने लगे तो लोगों के अंदर ज़्यादा अवेयरनेस आएगा और इस पर थोड़ा बहुत काम हो सकेगा। हाँ, तो सूरत ना लोको तेमनु स्पष्ट मानवु छे के बाळ विवाह ते हालनी तारीखे पण दूषण छे, परंतु ए माटे पहला माता पिता बाद मा प्रशासन अने समाजे जागृत थवानी जरूर छे। क्यांक ने क्यांक आ लोको मा बाळकी साथे छेड़छाड़ થવાનો જે ડર હોય છે તેના કારણે પણ ઘણા વાલીઓ જે છે તે બાળકીને ઝડપથી પરણાવી દેવા મજબૂર બને છે, જેથી આખી સિસ્ટમ નીચેથી લઈને ઉપર સુધી સુધરવી ખૂબ જ જરૂરી છે। કેમેરામેન રવિ વાંડે સાથે રાજા શેખ, મંતવ્ય ન્યૂઝ, સુરત। આજ અંગે રાજકોટની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ। બાળ વિવાહ છે એક અભિશાપ રૂપ છે, તેને લઈને રાજકોટના લોકોનું શું મંતવ્ય છે આપણે જાણવાની કોશિશ કરશું। ખાસ જો બનાસકાંઠા જિલ્લાની જો વાત કરીએ, બનાસકાંઠા જિલ્લામાં બાળ વિવાહ જેવા બનાવો બનતા હોય છે, રાજકોટનું શું મંતવ્ય છે આપણે જાણવાની કોશિશ કરશું। ક્યાં નામ હે આપકા? મેરા નામ મહેશ પાસવાન હૈ। જનજાગૃતિનો સવાલ આવી જાય છે અને લોકોના મનમાં એમ થાય છે કે મારે છોકરા છોકરીનો જે રેશિયો છે ને
એ બેલેન્સ કરવા માટે કોઈને એમ બીક હોય કે મારી છોકરીના લગ્ન ન થાય, કોઈને એમ હોય કે મારા છોકરા આમ રહી જાય, એટલા માટે નાનપણમાં જ છોકરીઓને એના ભેગા પરણાવી નાખે છે ને પછી ભવિષ્ય છોકરીઓના બગડે છે. આ ખરેખર સમાજના દૂષણ જ ગણાય અને સરકારને સંપૂર્ણ જવાબદારી લઈને બાલ વિવાહ ઉપર એક રીતે જાગૃતિ લાવવા માટે સમાજમાં એના વતી સરકાર વતી આયોજન કરવું જોઈએ. ક્યાંક ને ક્યાંક હું એમ કહેવા માંગુ છું કે પ્રયત્નો ઘણા બધા ક્યાંક ને ક્યાંક પ્રશાસન તરફથી થાય છે, પણ ક્યાંક ને ક્યાંક સમાજને જે આ પ્રકારની જાગૃતતા દાખવવી જોઈએ એ દાખવાતી નથી. શું કહેશો એ બાબતે? પણ સમાજમાં સમાજની કમજોરી છે. સમાજને પોતે વિચારવું જોઈએ કે ભવિષ્ય છોકરીઓના બગડે છે. લગ્ન આજના કલ 21 વર્ષ ઉંમરે થાય તો પણ લગ્ન જ કહેવાય, નાનપણ મન કરે તો પણ લગ્ન જ કહેવાય. તો લગ્ન છોકરીઓના દિમાગ ઉપર અસર ન કરે, હરખી રીતે ભણતર ભણીને પછી પોતાના વૈચારિક રીતે તૈયાર થઈને લગ્ન કરે, એ જવાબદારી સમાજને હોવી જોઈએ. જે જવાબદારી ક્યાંક ને ક્યાંક માતા પિતાની પણ રહેતી હોય છે, તો એ જવાબદારી પણ જે માતા પિતા નિભાવતા નથી અને બાળ લગ્નનું કે કહી શકાય કે એમને પ્રોત્સાહન આપે છે, શું કહેશો એ બાબતે? હવે આમાં બે વાત હોય, માતા પિતાની જે બીક હોય ને એ બીકના લીધે છોકરીઓના લગ્ન કરાવતા હોય, આ બીક દૂર કરવાની જિમ્મેદારી આમાં પણ સરકારની ભૂમિકા આવે અને સામાજિક સંસ્થાઓ છે ને એને ગામડામાં જઈને ખરેખર જે પછાતી વિસ્તારો છે ને અહીંયા એટલી દૂષણો છે, છોકરીઓની ભણતરની તો કોઈ સવાલ જ નથી, સીધા 10 વર્ષની થાય પરણાવી નાખે છે. એમાં પણ સામાજિક સંસ્થાઓને સરકારની જિમ્મેદારી એના મા બાપને સુધારવાની ને એના વિચાર સુધારવાની જરૂરત સમાજની પણ હોય છે. પાસવાનજી, તમે બીકનું કીધું, કઈ પ્રકારનું બીક? બીક હોય કે મારી છોકરી મોટી થઈ જાય પછી મારા છોકરી માટે છોકરો ન મળે, શિક્ષિત શિક્ષણ વધારે થઈ જાય તો શિક્ષણ આ છોકરી જેટલી શિક્ષણ પ્રાપ્ત કરેલી હોય એના સમાજમાં છોકરાઓ એટલું શિક્ષિત ન હોય, એ બધું રેશિયો જલવાતું ન હોય ને, એ બીક હોય છોકરીના મા બાપને. શહેરી વિસ્તારની જો વાત કરું, એ શહેરી વિસ્તારમાં આજે બધું છે એ બહુ ઓછું જોવા મળે ને, જે કહી શકાય કે ગામડો છે, આદિવાસી વિસ્તાર છે, ત્યાં મોટા પ્રમાણમાં જોવા મળે છે, શું કહેશો એ બાબતે? હા, શહેરી વિસ્તારના માણસો ભણેલા ગણેલા હોય, શિક્ષણ પ્રાપ્ત કરેલા હોય, ગામડાના જે આદિવાસી વિસ્તારો હોય એ લોકોને પછી ગામડાના નજીકમાં નિશાળની ઉપલબ્ધતા નથી, જાગૃતિ લાવવા માટે જે સરકારી યોજનાઓ હોય એ ગામડા સુધી નહીં પહોંચતા હોય, તો આમાં પછાત વિસ્તારના આદિવાસી વિસ્તારના લોકોને હરખી રીતે સામાજિક રૂપથી આગળ લાવવા માટે એને જેટલી શિક્ષિત કરાય, શિક્ષણ મેઇન જવાબદાર છે, બધા માટે શિક્ષણ જ જવાબદાર છે, શિક્ષણ જરૂરી છે, પછી આપમેળે બાલ વિવાહ નાબૂદ થશે. જેવી રીતે ગામડામાં જુઓ અભણ લોકોની વસ્તી હોય, શહેરમાં હોય ભણેલા ગણેલા લોકોની વસ્તી હોય, તમને પોતે જ ખબર પડી જશે કેમ રહેણી કરણીનું અંતર થતા હોય. લોકો છે એમની સાથે પણ વાત કરશું. શું નામ છે આપનું? યોગેશ પાદરિયા. યોગેશભાઈ, શું કહેશો આ પ્રકારના જ્યારે બનાવો સામે આવતા હોય છે, શું લાગે છે કે શહેરમાં આ પ્રકારના બનાવ ઓછા બનતા હોય છે અને ગ્રામ્ય વિસ્તારમાં વધુ બનતા હોય, શું કહેશો એ બાબતે? ગ્રામ્ય વિસ્તારમાં એનું કારણ છે કે સર, આપણે ગ્રામ્ય વિસ્તારમાં કોઈ વસ્તુમાં આપણે સરકાર કોઈ જડ દઈને ખબર નથી પડતી, કોઈ વ્યક્તિને કાંઈ પોલીસ ખાતાને કે ગમે એ સાહેબોને કોઈ વસ્તુમાં ખબર નથી, એટલે ગ્રામ્ય વિસ્તારમાં વધારે થાય છે. તંત્રની જો વાત કરીએ, તંત્ર કેટલું અલર્ટ રહે છે અને ક્યાંક ને ક્યાંક તંત્ર અલર્ટ રહ્યા બાદ પણ આ પ્રકારના ઘટનાઓ બનતા હોય છે, શું કહેશો? તંત્રને થોડુંક વધારે આ ગુનામાં થોડોક વધારે આપણે એને વધારેમાં વધારે જેમ બને એમ થોડો કાયદો કડક કરવાની જરૂર છે. દર વર્ષે 100થી વધારે બાળ લગ્ન આપણા રાજકોટમાં જ વધારેમાં વધારે રાજકોટમાંથી પકડે છે, બરાબર? તો એનામાં થોડુંક તંત્ર વધારે કલમ ઉમેરીને કરે ને તો આ વસ્તુ દબાઈ જાય, કેમ કે 6 મહિનાની જેલ કરી દે માતા પિતાને, કોઈ વસ્તુ બીજી કંઈ કરે તો આ વસ્તુ અટકી જાય. આપણી સાથે બીજા પણ લોકો છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે આપનું? સુરેશભાઈ સીતાપરા. પણ બાળ લગ્નમાં વધુ લોકલ એરિયામાં થાય એનું કારણ છે કે શિક્ષણનો અભાવ, નાના વર્ગમાં શિક્ષણના અભાવના હિસાબે બાળ લગ્ન વધુ થાય છે. આના ઉપર કડકના કડક કાયદો કરવો જોઈએ. બીજા નંબરમાં જે જગ્યાએ બાળ લગ્ન થયા છે એમાં મુખ્યત્વે તો એક હારે હારે પરણાવવાનું કે એક ખર્ચે બે નીકળી જાય. બીજા નંબરમાં અમુક મા બાપની એવી પણ બીક હોય છે કે બાજુવાળાની છોકરી નીકળી ગઈ, ભાગી ગઈ, લવ મેરેજ થયા, એ બીકના હિસાબે વધુ આ નાની ઉંમરમાં પરણાવવાનું કારણ વધુમાં વધુ એ હોઈ શકે કે મા બાપની એક બીક, એને બીજી કોઈ બીક નથી, આ જ
કે આપણી આબરૂ જશે, સમાજમાં આપણે કેમ નીકળવું કેમ, એના હિસાબે અમુક નાની ઉંમરમાં છોકરીઓને પરણાવી દઈએ. તો આ હતા આપણી સાથે રાજકોટથી લોકો, જેમનું કહેવું છે કે તંત્ર પોતાની રીતે કામગીરી કરે છે પણ ક્યાંક ને ક્યાંક સમાજની પણ કહી શકાય કે લાગણી રહેવી જોઈએ કે આ પ્રકારના બાલવિવાહને રોકવા ને અટકાવવા ને આ પ્રકારના બાલવિવાહ ન થાય તેના માટે એક ચોક્કસ પગલાં ભરવા જે તે અવેરનેસની પણ ખાસ જરૂર રહેતી હોય છે કે કોઈ પણ સમાજને એક અવેર કરવામાં આવે કે આવા પ્રકારના બાલ લગ્ન ના થાય. કેમેરામેન રવિ ચાવડા સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો રાજકોટથી લોકોના મંતવ્યો આપણે જાણ્યા. અવેરનેસની હજુ પણ ખૂબ જરૂરિયાત છે કારણ કે ન માત્ર ગામડાઓમાં પરંતુ શિક્ષિત વર્ગમાં પણ બાળલગ્નની ઘટનાઓ બનતી હોય છે. સાંભળીએ વડોદરાની જનતા શું કહી રહી છે. ભારત દેશમાં ઘણા બધા એવા ક્રાંતિકારીઓ આવ્યા કે જેમણે બાળવિવાહની જે પ્રથા છે તે દૂર કરવા માટે પોતાની જિંદગી ખર્ચી નાખી. ભારત હાલ અવકાશી ગ્રહો પર પહોંચી ગયો છે પરંતુ જે બાળવિવાહ છે તે હજુ પણ આ કુપ્રથા અટકવાનું નામ લેતી નથી. તો તે વિષય પર આપણે વડોદરાના કેટલાક નાગરિકોની સાથે વાત કરીશું, તેમનું મંતવ્ય જાણીશું કે તેમનું શું માનવું છે. વાસુબાપુ, બાળવિવાહ જે કુપ્રથા છે હજુ પણ હટી નથી, પાટણ 5મા નંબરે સમગ્ર દેશમાં આવ્યું છે બાળવિવાહ મામલે, શું માનો છો? આ જે બાળવિવાહ છે જે અત્યારે નાનપણમાં જ જેના બાળવિવાહ કરે જે અત્યારે મજબૂરી છે, જેમ અત્યારે બાલ યુવા એટલે જે યુવા એક એવું બંધારણ છે જેમ માણસને આગળ લઈ જવું, માણસની શું પ્રથા જે આખી નક્કી થતી હોય, અને બાલ યુવા એટલે જે વ્યક્તિઓને જે બાળકો ગણાય, જે બાળકોને જ્ઞાન ના હોય ને બાળકોને તમે એક બંધારણમાં બંધી કરીને તમે એમને આગળ સમાજમાં શું કાર્ય કરો એમાં પણ તમે બંધી કરો છો. અને અત્યારે આપણે સોશિયલ મીડિયા ઉપર જોઈ રહ્યા છીએ કે ભાઈ બેટી બચાવો બેટી પઢાઓ એવું અભિયાન હોય છે, અને જ્યારે આપણી બેટી આવી બનાસકાંઠા પાટણ જે અત્યારે આપણી સંસ્કૃતિ હોય છે જે આપણે અભ્યાસ જે અત્યારે ગામડાઓમાં આપણી સંસ્કૃતિની પરંપરા વધારે દેખાય છે, જે પાટણ બનાસકાંઠા એ પણ એક ગામડા તરીકે દેખાય છે જે આપણી સંસ્કૃતિ પણ ગણાવતા હોય છે, ત્યારે એવા જ એરિયામાં જ્યારે આવી રીતે બાલવિવાહ 5મા સ્થળ ઉપર આવી ગયું એટલે બહુ આ ગંભીર કહેવાય કે ભાઈ આપણી બેટી આવી રીતે જઈ રહી છે. આપણે અટકાય કરીએ, લોકો જે અત્યારે બધા આવેદન આપતા હોય છે કે ભાઈ અમે આજે આ કાર્ય કર્યું આ કાર્ય કર્યું, જે મેન અટકાવવા જેવું જે કાર્ય છે જે બેટી જે આપણે બાલ વિવાહ થઈ રહ્યા છે એ અટકાવવાની જરૂર છે, એ કાર્ય કરવા જેવું છે. ખૂબ જ સાચી વાત છે કે કાયદાથી પણ ડરતા નથી હોતા બાળ વિવાહ જે કરનારા હોય છે. પાંડેજી, આપનું શું કહેવું છે આ સમગ્ર વિષય પર કે પોલીસને પણ ખબર તો હોય છે જ પરંતુ આ ખાડાકાન કરવામાં આવે છે તેવું લાગે છે આપણે? હા ચોક્કસ, એનું કારણ છે આજે બાળ વિવાહ કાયદાકીય દ્રષ્ટિએ પણ યોગ્ય નથી અને એ મા બાપે પણ વિચારવું જોઈએ. આજે જે છોકરી મેચ્યોર થઈ નથી હોતી અને એનું મેરેજ કરી દેવામાં આવે છે એના સ્વપ્ન જે હોય છે એ તૂટી જાય છે ક્યાંક ને ક્યાંક. અને બીજી વસ્તુ કે નાનપણથી જ એના ઉપર એટલી બધી જવાબદારીઓ ઘર પરિવારની આવી પડે છે અને મેચ્યોર નથી થતી અને ઘણી છોકરીઓ ડિલિવરી અને એની પણ એની અંદર પણ એ લોકોનો મૃત્યુ દર વધ્યો છે. તો એના માટે સરકાર પણ એટલી જવાબદાર છે અને સમાજ પણ એટલો જવાબદાર છે. સમાજ સૌથી પહેલો જવાબદાર છે કારણ કે સમાજે આજે જાગૃતિ કેળવવી જોઈએ અને બાળ વિવાહને રોકવો જોઈએ કારણ કે છોકરીને આજે ભણાવવું જોઈએ. જ્યારે સરકાર એમ પ્રયત્ન કરતી હોય કે બેટી બચાવો બેટી પઢાઓ તો બેટીઓને ભણાવવી જોઈએ, એ લોકોને પગભર થાય એટલું ભણતર આપવું જોઈએ, શિક્ષા આપવી જોઈએ. સરકાર જ્યારે આટલી તટસ્થ છે પણ સરકાર ત્યાં એક જગ્યાએ પાંગડી પડે છે કે જ્યાં 5મો નંબર આવ્યો છે પાટણ અને બનાસકાંઠા બાળ વિવાહમાં, તો ત્યાં કડક અમલ જરૂરી છે અને કરાવવો જોઈએ એવું. ખરેખર કમલેશ પરમાર આપની સાથે છે. કમલેશભાઈ, આપ શું માનો છો કે આટલો જ્યારે ગંભીર વિષય બાળ વિવાહનો હોય એને કેમ નાથી નથી શકાતું? આમાં પહેલાં પહેલાં તો બાળ લગ્ન જે કરવામાં આવે છે પહેલાં તો માતા પિતાએ સોચવું જોઈએ કે આપણે જે નાનપણથી આપણી બાળકીને ઉછેરીને અને લાડ પ્યાર લાડથી મોટી કરીએ અને ત્યારબાદ આપણે જે આ એક લોભ લાલચની અંદર આવી અને બાળ લગ્ન કરીએ. બાળ લગ્ન જો પહેલાં પહેલાં તો મા બાપે સોચવાનું છે. બીજું કે આટલી આટલી સંસ્થાઓ કામ કરે છે, આટલી આટલી જે પોલીસની લોકો કાયદાને પણ પાડતા નથી, એનું કારણ એવું છે કે વોટ બેંક મોટો જવાબદાર છે. બીજું કે જે અમુક ગ્રામ પંચાયતની અંદર તમે જુઓ કે નાના નાના ગામની અંદર કારણ કે સરપંચની જેટલી બીક હોય છે કે પોલીસ સરપંચ સામે કશું બોલી નથી શકતી. અને જો આવા મોટા મોટા માથાઓ દ્વારા જ આ લગ્ન કરવામાં આવે છે, જાણો કે અમુક અમુક સમૂહ લગ્નની અંદર પણ આપણે જોઈએ છીએ કે ત્યાં ગાડી પણ બાળ લગ્ન થાય છે, એવું નથી થતું પણ જે અંદરખાને ચાલે છે અને આ ચાલતું આવ્યું છે અને આને રોકવા માટે મોટા મોટા માથાઓ છે એમને પહેલે રોકવા પડશે. એટલે આમાં તો બાળ લગ્ન જો આપણે પહેલે જાણકારી તો આપણે તો આલીએ જ છીએ લોકોને, અને સરકારશ્રી તરફથી પણ જો આવા કાનૂનો કડક કરવામાં આવે કે જો બાળ લગ્ન થતાં પકડાઈ જાય તો કાયદેસર રીતે કે એને આટલી સજા કે આટલી સજા મોટામાં મોટી સજા કરે તો આ બાળ લગ્ન રોકાઈ શકાય.
રિવાજ અને કુરિવાજ બંનેમાં ફરક હોય છે, સંસ્કૃતિ અલગ વસ્તુ હોય છે, પરંતુ જ્યારે પોતાના પુત્ર અને પુત્રીને મુક્તપણે જીવવા દેવામાં ન આવે અને બાળપણમાં જ તેમનું લગ્ન કરીને તેમનું જે જીવન હોય છે તેમને રોકી દેવામાં આવે, તો આવા જ બાળકો જ્યારે આગળ વધીને ભારત દેશનું નામ રોશન કરતા હોય છે તે પણ ક્યાંક અટકી જાય છે. સહયોગી સુનિલ વણકર સાથે કૃણાલ શર્મા, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો વડોદરાથી પણ લોકોના મંતવ્યો આપણે જાણ્યા. જ્યારે 21મી સદીમાં પણ બાળ લગ્નનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને તેની પાછળ ક્યાંક આર્થિક અને સામાજિક કારણો પણ જવાબદાર છે. લોકોમાં અવેરનેસની જરૂર છે. તો કદાચ એવું પણ લોકો કહી રહ્યા છે કે કાનૂન પણ થોડું સખત કરવાની જરૂર છે. મારું મંતવ્યમાં અત્યારે બસ આટલું જ. નવા એક વિષય સાથે ફરીથી મળીશું. પ્રજા આપશો. નમસ્કાર.